કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આપણે ગણિત ગમતની અંદર પ્રકરણ 3 આપો અને લો એમાં પેજ નંબર 40 સુધી શીખ્યા હતા, જેમાં વ્યવહારિક પ્રશ્નો છે એની સમજૂતી આપણે મેળવેલી હતી. હવે એનાથી આગળ પેજ નંબર 41 પાઠ્યપુસ્તકમાં બાળકો, તમારે મારી સાથે પાઠ્યપુસ્તક, પેન્સિલ અને ઇરેઝર લઈને બેસવાનું છે અને સાથે સાથે જવાબ પણ લખવાના છે. પેજ નંબર 41 છે ત્યાં આપણને એક વ્યવહારિક પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન છે કે સોનુએ 138 કાંકરા મેળવ્યા, કરીમે 44 કાંકરા મેળવ્યા, તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા? બાળકો, અહીં આપણને કુલ કેટલા મેળવ્યા એવું પૂછ્યું છે, તો આપણે અહીં સરવાળો કરીશું. બાળકો, અહીં આપણે હવે સરવાળો કરીશું. સરવાળામાં સૌથી પહેલાં 138 કાંકરા છે એ સોનુએ મેળવ્યા છે અને 44 કાંકરા છે એ કરીમે મેળવ્યા છે. આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. સરવાળાની નિશાની કરીશું. હવે અહીં આપણને નીચે એકમ અને દશક બે સંખ્યા આપેલી છે, સોના સ્થાનમાં કોઈ સંખ્યા આપેલી નથી, તો ત્યાં આપણે કરશું 0. હવે બંનેના થઈને કુલ કેટલા કાંકરા થાય છે એ આપણે ગણતરી કરવાની છે. તો અહીં એકમના સ્થાને સંખ્યાનો સરવાળો પહેલાં કરીશું, પછી દશકના સ્થાને સંખ્યાનો સરવાળો કરીશું અને સોના સ્થાને સંખ્યાનો સરવાળો કરીશું. તો અહીં 8માં 4 ઉમેરીએ તો કેટલા થશે? 12. 12નો બગડો વધી 1. દશકના સ્થાનમાં જે 3 છે એના ઉપર આપણે વધી 1 લખવાની છે અને એ વધી છે એમાં ઉમેરવાની છે. 3માં 1 ઉમેરીએ તો 4 અને 4માં 4 ઉમેરીએ તો 8. 1માં 0 ઉમેરીએ તો 1. જવાબ આવ્યો 182. સોનુ અને કરીમ બંને થઈને 182 કાંકરા મેળવ્યા હશે. હવે એનાથી આગળનો પ્રશ્ન. ત્યાં શું કીધું છે કે શિક્ષકે પોતાની શાળામાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી છે. તેમને જે વિગતો મળી છે તે આ પ્રમાણે આપેલી છે. નીચે આપણને જે કોષ્ટક આપેલું છે એમાં વિદ્યાર્થીઓ, જેમાં છોકરાઓ અને છોકરીઓ અને કુલ સંખ્યા આપેલી છે. અહીં વિદ્યાર્થીઓમાં છોકરીઓને કેટલી છોકરીઓને નારંગી ભાવે છે એ સંખ્યા આપેલી છે, કેટલી છોકરીઓને કેરી ભાવે છે એ સંખ્યા અહીં આપેલી છે 240, અને છોકરાઓમાં 128 છોકરાઓને નારંગી ભાવે છે અને 243 છોકરાઓને કેરી ભાવે છે અહીં આપણે લખીને આપેલું છે. હવે એની નીચે જે પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ આપશું. બાળમિત્રો, અહીં આપણે હવે સરવાળો કરીશું. સૌથી પહેલાં આપણને જે આડી લાઈન આપેલી છે એમાં છોકરીઓની સંખ્યા આપેલી છે, નારંગીની 136 છે અને 240 છે એ કેરીમાં લખેલું છે, કે 136 છોકરીઓને નારંગી ભાવે છે અને 240 છોકરીઓને કેરી ભાવે છે. આનો પહેલાં આપણે સરવાળો કરીશું અને કુલ કેટલી છોકરીઓ છે એ ગણીશું. અહીં 6માં 0 ઉમેરીએ તો કેટલા આવશે? 6. દશકના સ્થાનમાં 3માં 4 ઉમેરીએ તો 4ને 3 કેટલા થશે? 7. અને 1માં 2 ઉમેરીએ તો 3. તો કુલ કેરી અને નારંગી બંને થઈને કુલ 376 છોકરીઓ છે એને ભાવે છે બંને વસ્તુ. હવે એ જ પ્રમાણે છોકરાઓમાં 128 છોકરાઓને નારંગી ભાવે છે અને 243 છોકરાઓને કેરી ભાવે છે. તો આ બંનેનો સરવાળો કરીશું. 8માં 3 ઉમેરીએ તો કેટલા થશે? 11. 11નો એકડો વધી 1. 2માં 1 ઉમેરીએ તો 3 અને 3માં 4 ઉમેરીએ તો કેટલા થશે? 7. અને 1માં 2 ઉમેરીએ તો 3. તો કુલ 371 બાળકો છે જેને નારંગી અને કેરી બંનેની ગણતરી આપણે કરી છે. કુલ સંખ્યા જે છે તમને આડી લાઈનમાં જે ખાનું આપેલું છે તો 136 + 240 અને જે ખાનું આપેલું છે એમાં લખવાનું છે જવાબમાં 376 અને બીજી આડી લાઈન છે એમાં 128 + 243 અને છેલ્લે જે ખાનું આપેલું છે ખાલી એમાં લખવાનું છે 371. હવે આ આપણે આડી લાઈનને સરવાળો કર્યો. હવે એ જ રીતે ઊભી લાઈનનો સરવાળો કરશું તો ઊભી લાઈનમાં છોકરાઓ અને છોકરીઓ બંનેની સંખ્યા આવશે. અહીં નારંગી જેને ભાવે છે એવી 136 છોકરીઓ છે અને છોકરાઓ છે
28 છે તો આનો આપણે સરવાળો કરીશું એકમના સ્થાનથી સરવાળાની શરૂઆત કરીશું 6 માં 8 ઉમેરીએ તો કેટલા થશે 14 14 નો ચોગડો વધી 1 3 ને 1 4 4 માં 2 ઉમેરીએ તો કેટલા થશે 6 1 માં 1 ઉમેરીએ તો 2 તો કુલ 264 છોકરાઓ અને છોકરીઓ બંને આવી ગયા કે કુલ 264 છોકરા છોકરીઓને નારંગી ભાવે છે બરોબર હવે એ જ પ્રમાણે કેટલા છોકરાઓ અને છોકરીઓ છે તો 240 છોકરીઓ છે અને 243 છોકરાઓ છે જેને કેરી ભાવે છે તો એનો સરવાળો કરીશું તો અહીં 0 માં 3 ઉમેરીએ તો 3 4 માં 4 ઉમેરીએ તો 8 અને 2 માં 2 ઉમેરીએ તો 4 જવાબ આવશે 483 કે કુલ 483 છે છોકરા છોકરીઓ છે એ બંનેને કેરી ભાવે છે હવે બાળ મિત્રો આપણે જે સરવાળો આવ્યો છે 376 371 જે ઊભી લાઈન છે અને અહીં આડી લાઈન છે 264 અને 483 તો હવે આપણે એનો સરવાળો અહીં કરીશું 376 વત્તા 371 બરોબર જે ઊભી લાઈનમાં આપણે જવાબ આવેલો છે એ બંનેનો સરવાળો કરીશું તો 6 માં 1 ઉમેરીએ તો 7 7 માં 7 ઉમેરીએ તો 14 14 નો ચોગડો વધી 1 3 માં 1 ઉમેરીએ તો 4 અને 4 ને 3 કેટલા થશે 7 જવાબ આવ્યો 747 જે ઊભી લાઈનમાં બંને સંખ્યાઓ આપણે લખી છે એનો જવાબ આપણે 747 મળશે હવે આડી જે લાઈન છે એમાં આપણે જવાબ આવ્યો હતો ઊભી લાઈનમાં પહેલાં નારંગીની સંખ્યા 264 અને પછી કેરીની સંખ્યા 483 તો હવે એ બંનેનો આપણે અહીં સરવાળો કરીશું 4 માં 3 ઉમેરીએ કેટલા થશે 7 6 માં 8 ઉમેરીએ તો કેટલા થશે 14 14 નો ચોગડો વધી 1 2 ને 1 3 અને 3 માં 4 ઉમેરીએ તો કેટલા થશે 7 747 ઊભી લાઈનનો સરવાળો છે 747 થશે અને આડી લાઈનનો સરવાળો પણ કેટલો થશે 747 બંનેના સરખા સરવાળા થશે હવે એની નીચે જે પ્રશ્ન આપેલા છે એ જોઈશું જેમાં પહેલો પ્રશ્ન છે શાળામાં કેટલા બાળકોને નારંગી ગમે છે અહીં આપણે છોકરાઓ અને છોકરીઓ બંનેને લેવાના છે જેમાં 136 છોકરીઓ અને 128 છોકરાઓ જેનો જવાબ આપણે આવ્યો હતો 264 ખાલી જગ્યામાં લખવાનું 264 બીજું છે શાળામાં કેટલા બાળકોને કેરી ગમે છે હવે આમાં પણ આપણે બંનેની ગણતરી કરવાની અહીં કેરી લખેલું ખાનું છે તેમાં 240 છોકરીઓ અને 243 છોકરાઓ જેનો જવાબ છે 483 જે આપણે સરવાળા આગળ જોયા છે ખાલી જગ્યામાં લખવાનું 483 ત્રીજી ખાલી જગ્યા છે શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે જેમાં આપણે કુલનું ઊભું ખાનું અને કુલ લખેલી સંખ્યાનું આડું ખાનું છે એ બંનેનો સરવાળો આપણે કર્યો તો જવાબ આવ્યો છે 747 376 છોકરીઓ અને 371 છોકરાઓ જે ઊભી લાઈનમાં લખેલું છે અને આડી લાઈનમાં 264 વત્તા 483 બંનેનો જવાબ આવશે 747 ખાલી જગ્યામાં લખવાનું 747 ચોથી ખાલી જગ્યા છે શું છોકરીઓની સંખ્યા 350 કરતાં વધારે છે કે ઓછી છે જેમાં આપણે 136 છોકરીઓ છે જે નારંગી પસંદ કરતી હોય અને 240 છે એ કેરી પસંદ કરતી હોય છે બંનેનો સરવાળો આપણે કર્યો તો જવાબ આવ્યો 376 તો 376 છે એ 350 કરતાં વધારે છે ખાલી જગ્યામાં આપણે લખવાનું વધારે છે ચોથી ખાલી જગ્યાનો જવાબ સમજાવ્યું ને બાળકો આટલું હવે આપણે એનાથી આગળનું પેજ નંબર 42 આપેલું છે ત્યાંનો મહાવરો છે એ કરીશું મહાવરો જે આપેલો છે સૌથી ઉપર તમને ત્યાં આડી રકમમાં 5 સરવાળાના દાખલા આપેલા છે તે હવે કઈ રીતે ગણવા એ આપણે જોઈશું પહેલો દાખલો છે એની રકમ છે 345 વત્તા 52 અહીં 5માં 2 ઉમેરીએ તો 7 4માં 5 ઉમેરીએ તો 9 અને 3ના 3 આ રીતે તમારે ઊભો દાખલો છે એ કરીને ગણવાનો છે જવાબ છે 397 હવે બીજો દાખલો છે
492 વત્તા 29। અહીં એકમના સ્થાનમાં બેમાં 9 ઉમેરવાના છે તો 2 ને 9 કેટલા થશે 11 અગિયારનો એકડો વધી 1 જે દશકના સ્થાનમાં 9 આપેલા છે એની ઉપર વધી લખવાની છે હવે વધી છે એમાં ઉમેરશું આપણે તો 9માં 1 ઉમેરીએ તો 10 અને 10માં 2 ઉમેરીએ તો 12 બારનો બગડો વધી 1 4 ને 1 5 જવાબ મળશે આપણને 521 હવે ત્રીજો દાખલો ત્રીજાની રકમ છે 245 વત્તા 93 245માં 93 ઉમેરવાના 5માં 3 ઉમેરીએ તો કેટલા થશે 8 જે એકમના સ્થાનમાં આપેલો છે એ 4માં 9 ઉમેરીએ તો 13 13નો તગડો વધી 1 સોના સ્થાનમાં જે 2 આપેલા છે ત્યાં વધી લખવાની 2માં 1 ઉમેરીએ તો 3 જવાબ આવશે 338 ચોથો દાખલો જેની રકમ છે 643 વત્તા 345 એકમના સ્થાનમાં 3 વત્તા 5 3માં 5 ઉમેરીએ તો 8 4માં 4 ઉમેરીએ તો 8 અને 100ના સ્થાનમાં 6 વત્તા 3 તો 6માં 3 ઉમેરીએ તો કેટલા થશે 9 જવાબ આવશે 988 પાંચમો દાખલો છે જેની રકમ છે 750 વત્તા 219 એકમના સ્થાનમાં 0માં 9 ઉમેરીએ તો 9 દશકના સ્થાનમાં 5માં 1 ઉમેરીએ તો 6 અને 7માં 2 ઉમેરીએ તો 9 જવાબ આવશે 969 હવે આપણે મહાવરાનો બ જે પ્રશ્ન છે એમાં 5 દાખલા છે એ ગણીશું બાળકો હવે આપણે અહીં દાખલા ગણીશું પ્રશ્ન જે બ છે મહાવરાનો એના 5 દાખલા છે એની ગણતરી કરશું પહેલો દાખલો છે 319 વત્તા 323 એકમના સ્થાનમાં 9 અને 3 આપેલા છે તો 9માં 3 ઉમેરીએ તો કેટલા થશે 12 બારનો બગડો વધી 1 દશકના સ્થાનમાં જે સંખ્યા છે ત્યાં વધી 1 લખવાની વધી છે એમાં ઉમેરીએ 1 ને 1 2 2માં 2 ઉમેરીએ તો 4 અને 3માં 3 ઉમેરીએ તો 6 642 છે જવાબ આવશે બીજો દાખલો 4માં 6 ઉમેરીએ તો 10 10ની 0 વધી 1 1માં 0 ઉમેરીએ તો 1 3માં 4 ઉમેરીએ તો કેટલા થશે 7 જવાબ આવશે 710 ત્રીજો દાખલો 363 વત્તા 456 એકમના સ્થાનમાં 3 વત્તા 6 3માં 6 ઉમેરીએ તો કેટલા થશે 9 6માં 5 ઉમેરીએ તો કેટલા થશે 11 અગિયારનો એકડો વધી 1 3 ને 1 4 4 ને 4 8 જવાબ આવ્યો 819 ચોથો દાખલો 7માં 8 ઉમેરીએ તો કેટલા થશે 15 15નો 5 વધી 1 2માં 1 ઉમેરીએ તો 3 3માં 4 ઉમેરીએ તો આવશે 7 અને 4માં 2 ઉમેરીએ તો કેટલા આવશે 6 બરાબર ને હવે 5મો દાખલો 4માં 2 ઉમેરીએ તો કેટલા થશે 6 અને 8માં 3 ઉમેરીએ તો 11 અગિયારનો એકડો વધી 1 સોના સ્થાનમાં વધી 1 આવી તો એને એમાં ઉમેરી દેવાની 6માં 1 ઉમેરીએ તો 7 અને 7માં 2 ઉમેરીએ તો આવશે 9 જવાબ આવશે 916 બાળકો જે આડી રકમ આપેલી છે એના દાખલા પણ આપણે ઊભા રીતે કરીને ગણવાના છે અને આ બનો પ્રશ્ન છે એના 5 દાખલાનો જવાબ આ રીતે આવશે આ 5 દાખલાનો જવાબ તમે આ રીતે લખી શકો છો બાળકો દાખલા નીચે તમને કોયડો આપેલો છે સરવાળો છે પાકો દોસ્ત મારો થાય ના કદી ઝઘડો અમારો મને ગણી અને બોલાવો તપાસો કે છું હું સાચો આનો જવાબ આવશે બાદ બાકી બાળકો અહીં પેજ નંબર 42 સુધી તમને સમજાયું ને હવે એના આગળના જે 3 પેજ છે એ આપણે આવતા તાસમાં ભણીશું ત્યાં સુધી આવજો